નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જાન્યુઆરી 2023થી જૂન 2023 સુધીના જે મહત્ત્વના એવોર્ડ મળેલા છે તેમજ જે મહત્ત્વના સન્માન મળેલા છે તેનો પાર્ટ નંબર 1 જોઈશું. અમે ટોટલ આપણે પાર્ટ 2 બે પાર્ટ બનાવવાના છીએ. આ પાર્ટ 1 છે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. હાલમાં કયા દેશ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ ચેન ઓફ યલો સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા? તો સુરિનામ દેશના. હાલમાં કોને 57મો જ્ઞાનપીઠ એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યા? દામોદર માવજોને. હાલમાં કઈ ભારતીય ફિલ્મ દ્વારા WHO એવોર્ડ જીત્યો? તો વેન ક્લાયન્ટ ચેન્જ ટર્ન્સ વાયોલન્ટ. આગળનો ક્વેશ્ચન. હાલમાં 68મા હુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2023માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? તો રાજીવ કુમાર રાવ દ્વારા. કઈ ફિલ્મ માટે? બધાઈ દો ફિલ્મ માટે. બેસ્ટ એક્ટર એક્ટ્રેસનો એવોર્ડ આલિયા ભટ્ટને, ગંગુબાઈ કાઠિયાવાડી માટે. બેસ્ટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને, અને બેસ્ટ ડાયરેક્ટર સંજય લીલા ભણસાણીને, ગંગુબાઈ કાઠિયાવાડી માટે, જેના હોસ્ટ અને આજે આના હોસ્ટ હતા સલમાન ખાન. આગળનો ક્વેશ્ચન. હાલમાં કોને ગ્રીન વર્લ્ડ એવોર્ડ 2023 અંતર્ગત ગ્લોબલ સિલ્વર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? ચેન્નઈ મેટ્રોને. કાર્બન ન્યૂનીકરણ ક્ષેત્રમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે ચેન્નઈ મેટ્રોને. કયા ક્ષેત્રમાં? કાર્બન ન્યૂનીકરણ ક્ષેત્રમાં. અને હા મિત્રો, જો તમે આની PDF પણ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. હાલમાં કયા રાજ્યના સ્વચ્છ વિરાસત અભિયાનને કુકો એવોર્ડ 2022-23થી સન્માનિત કરવામાં આવ્યા? ઉત્તરપ્રદેશ રાજ્યના. હાલમાં 13મા ડૉક્ટર આંબેડકર ભારત રત્ન એવોર્ડથી કયા રાજ્યના મુખ્યમંત્રીને સન્માનિત કરવામાં આવ્યા? ઉત્તરપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીને. આ એવોર્ડ રાષ્ટ્રપતિ દ્વારા યોગી આદિત્યનાથને, એટલે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને આપવામાં આવ્યો. હાલમાં કોને ગોવિંદ સ્વરૂપ પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવ્યા? જયંત વિષ્ણુ નાળીકરને. હાલમાં ટાટા સન્સના અધ્યક્ષને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા, તેમનું નામ શું છે? એન ચંદ્રશેખરન. મે 2023માં કયા દેશે PM નરેન્દ્ર મોદીને પોતાનો સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા? તો પાપુઆ ન્યૂગિની અને ફિજીના દેશ દ્વારા. આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ IIFA 2023નો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઋતિક રોશન દ્વારા એવોર્ડ જીતવામાં આવ્યો છે. ઋતિક રોશનને આ એવોર્ડ વિક્રમ વેદા ફિલ્મ માટે મળે છે. બેસ્ટ અભિનેત્રી આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે, અને બેસ્ટ ફિલ્મ દૃશ્યમ 2ને. બેસ્ટ ડાયરેક્ટર આર માઘવન રોકેટરી ફિલ્મ માટે. આયોજન અબુધાબીમાં અને સંસ્કરણ હતું 23મું. મિત્રો, આગળનો ક્વેશ્ચન. હાલમાં જારી 4થા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં કયું રાજ્ય પ્રથમ સ્થાન ઉપર છે? તો મધ્યપ્રદેશ રાજ્ય. જિલ્લા શ્રેણીમાં પ્રથમ ઓડિશાનો ગંજમ જિલ્લો છે. રાષ્ટ્રીય જળ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? 2018માં. હાલમાં કયા બંદરને સાગર શ્રેષ્ઠ સન્માન 2022-23થી સન્માનિત કરવામાં આવ્યું? તો કોચી બંદરને, કેરળના કોચી બંદરને. હાલમાં કેટલા ભારતીય સૈનિકોને ડેગ હેમર કોલ્ડ મેડલથી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યા? તો 2 ભારતીય સૈનિકોને, જેમાં એક શિશુપાલસિંહ અને સાવલારામને આપવામાં આવ્યો. શિશુપાલસિંહ અને સાવલારામ એ કોંગો ગણરાજ્યમાં સેવા દરમિયાન શહીદ થયા હતા. હાલમાં કોને યંગ યુરોલોજિસ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? ડૉક્ટર નિત્યા અબ્રાહિમ. ડૉક્ટર નિત્યા અબ્રાહિમ ભારતીય અમેરિકી યુરોલોજિસ્ટ છે, જેમને અમેરિકી યુરોલોજિકલ એસોસિએશન દ્વારા યંગ યુરોલોજિસ્ટથી સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં આંકડાશાસ્ત્ર 2023નો આંતરરાષ્ટ્રીય એવોર્ડ કોને જીત્યો? CR રાવ દ્વારા. આ એવોર્ડ દર 2 વર્ષે આપવામાં આવે છે, જેમાં ઇનામ હોય છે 80,000 રૂપિયા. તેમજ CR રાવને 1968માં પદ્મભૂષણ તેમજ 2001માં
પદ્મવિભૂષણ પણ મળેલ છે. તેમજ આગળ જોઈએ તો વિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ તરીકે 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે 29 જૂનના રોજ ઉજવવામાં આવે છે. હાલમાં રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ 2023 અંતર્ગત સૌથી સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયતના રૂપમાં કોણે ચૂંટવામાં આવ્યા? તો ગંજમ જિલ્લા પંચાયતને ઓડિશાના. પંચાયત રાજ મંત્રી કોણ છે? તો ગિરિરાજસિંહ. સર્વશ્રેષ્ઠ ગ્રામ પંચાયત જોવા જઈએ તો કપિલો ગ્રામ પંચાયત ઝારખંડની. સર્વશ્રેષ્ઠ પંચાયત સમિતિમાં હિંગલીકટ ઓડિશાની હિંગલીકટ સર્વશ્રેષ્ઠ પંચાયત સમિતિ તરીકે પસંદ કરવામાં આવી છે. હાલમાં 64 વર્ષ પછી વ્યક્તિગત રૂપથી કોને 1959નો રેમન મેક્સેસ એવોર્ડ મેળવ્યો છે? તો દલાઈ લામાને. રેમન મેક્સેસ, જેને એશિયાનો નોબલ શાંતિ એવોર્ડ કહેવાય છે, જે ફિલિપાઇન્સના ત્રીજા રાષ્ટ્રપતિ રેમન મેક્સેસના નામ પર રાખવામાં આવે છે. હાલમાં કોણે બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો કુમાર મંગલમ બિરલાને. હાલમાં એઆઈ ઇન્ડિયા એસોસિએશન દ્વારા આયોજિત 13મા મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ સમારોહમાં આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડ, જેમ તેમના છેલ્લા 10 વર્ષના બિઝનેસ યોગદાન બદલ આપવામાં આવે છે. હાલમાં કોને મેલકમ આદિશેષિયા પુરસ્કાર 2023 જીતી લીધો છે? તો ઉત્સાહ પટનાયક દ્વારા આ એવોર્ડ જીતી લીધો છે. આ એવોર્ડ ભારતના સામાજિક વૈજ્ઞાનિકોને મેલકમ અને આદિશેષિયા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. લાસ્ટ ક્વેશ્ચન, હાલમાં ફેડેક્સના સીઈઓને પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવ્યું, તેનું નામ શું છે? રાજ સુબ્રમણ્યમ. તો મિત્રો, આ હતા પાર્ટ 1ના 50 પ્રશ્નો. હવે નેક્સ્ટ પાર્ટ 2 આવશે, જેમાં પણ 50 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહીને આપણી થિયરીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવી વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.